हेलो विद्यार्थी मित्रों, नमस्कार। आज आप जोईशू धोरण 12 कॉमर्स विषय वाणिज्य पत्र व्यवहार अने सेक्रेटरियल प्रेक्टिस एमनी अंदर भाग बेनू चेप्टर नंबर 3 डिबेन्चर जे बोर्ड नी अंदर स मार्क्स नी अंदर पूछवामां आवे छे एमनी अंदर आपणे लेक्चर नंबर 2 जोईए। तो शुरुआत करिए विद्यार्थी मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे प्रस्तावना जोई हती, त्यार पछी डिबेन्चर नी व्याख्या जोई हती अने डिबेन्चर ना जे 4 प्रकारो जे हता ए जोया हता, जेमां गीरो डिबेन्चर, त्यार पछी आपणे जोयुं तो संपूर्ण रूपांतरक्षम डिबेन्चर, त्यार पछी अंशतः रूपांतर डिबेन्चर अने बिन रूपांतरक्षम डिबेन्चर। हवे आपणे आजना लेक्चरनी अंदर जे 3 पॉइंट जोवाना छे, डिबेन्चर बहार पाडवानी विधि, डिबेन्चर होल्डरना अधिकार अने डिबेन्चर ट्रस्ट डीड। तो जोईए डिबेन्चर बहार पाडवानी विधिनी वात करीए तो डिबेन्चर बहार पाडवानी विधि 10 भागमां 10 पॉइंट छे एमनी अंदर। तो एक छे डिबेन्चर मंडळनी सभामां ठराव, 2 कंपनीनी सामान्य सभामां ठराव, 3 सिक्युरिटी एक्सचेंज बोर्ड ऑफ इंडियानी मंजूरी, 4 विज्ञापन पत्र बहार पाडवू, 5 डिबेन्चर ट्रस्टीओनी निमणूक, 6 बाहेंदरी दलालो साथे करार, 7 शेड्यूल बैंकमां खातु खोलावू, 8 शेर बजारमां नोंधणी, 9 डिबेन्चर वेचणी पत्रक तैयार करवू अने 10 डिबेन्चरना प्रमाणपत्रो। आटला पॉइंट छे, 10 जे आपणे छे डिबेन्चर बहार पाडवानी विधि એ જોવાની છે। આપણે આખો ક્વેશ્ચન તો આમની અંદર નહીં આવે 4 અને 5 કે 3 માર્ક્સનો, કારણ કે ટોટલ આપણે 2 માર્ક્સની અંદર ક્વેશ્ચનો પૂછવાના છે। તો આપણે કોઈ પણ વિધિની ખાલી એક લિસ્ટ પૂછી લે કે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ કેટલી અને કઈ કઈ છે એની યાદી જણાવવાની, કે તો એ આપણે ખાસ યાદ રાખવાનું। તો 3.3 ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, પ્રોસિજર ફોર ઇસ્યુ ઓફ ડિબેન્ચર। તો ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલ છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જે કંપની છે, કોઈ કંપની માર્કેટમાં લિમિટેડ તરીકે બહાર પાડવામાં આવે તો એને કંપનીના તમામે તમામ, કંપની ધારો 2013 પ્રમાણેના તમામમાં તમામ નિયમો છે એને પાલન કરીને જ તમે કંપની બહાર પાડી શકો છો। એટલા માટે કે કંપનીની અંદર પછી તમારે શેર બહાર પાડવાના છે કે તમારે શેર ડિબેન્ચર બહાર પાડવાના છે કે તમારે કોઈ શેર હોલ્ડર હોય એના શેરનું હસ્તાંતરણ કરવાનું છે અથવા એ શેરની ફેરબદલી કરવાની છે, આ તમામની અંદર તમારે 3 વસ્તુ તો ખાસ જોવાની હોય છે। એક કંપની ધારો, બીજું આવેદન પત્ર, ત્રીજું નિયમન પત્ર, ચોથું વિજ્ઞાપન પત્ર અને 5મું તમે જે કંપનીની અંદર વિજ્ઞાપન પત્ર આવી ગયું, આ 4 વસ્તુ તમારે ખાસ અનુસરવાની હોય છે। તો જોઈએ ભારતીય કંપની ધારામાં ડિબેન્ચર બહાર પાડવા માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવેલ છે। જ્યારે આ જોગવાઈના પાલનમાં કોઈ પણ ભૂલ થાય તો કંપની જે તે અધિકારી હોય એમને દંડ અથવા સજાને પાત્ર ગણે છે। ડિબેન્ચર ધારકોનો હિત ક્યાંય પણ જોખમાય નહીં એ રીતે ધ્યાન રાખીને કામગીરી કરવી અનિવાર્ય છે। શું કીધું કે જ્યારે ડિબેન્ચર હોલ્ડરનું હિત છે એમાં કોઈ જોખમાય નહીં, એના ઉપર કોઈ પ્રકારનું રિસ્ક ન આવે, અને જો કોઈ પ્રકારનું રિસ્ક આવ્યું, કંપની ધારાનું પાલન ન થયું, કંપનીના નિયમોનું પાલન ન થયું, તો જે તે અધિકારી જ્યારે ડિબેન્ચરની વિધિમાં હોય ત્યારે એ અધિકારી છે એ દંડ અને સજાને પાત્ર બંને છે। એટલા માટે કે ખાસ કરીને ડિબેન્ચર ધારકોનું હિત છે એની ઉપર જોખમ ન થાય। ડિબેન્ચર બહાર પાડવાની વિધિ નીચે પ્રમાણે છે એમની અંદર, પહેલું છે ડિરેક્ટર મંડળની સભામાં ઠરાવ। જ્યારે કંપનીને પૈસાની જરૂર છે કે નથી, કંપની દેવું ઊભું કરવા માગે છે કે નથી માગતી, તો આના માટે કંપનીના ડિરેક્ટરો હોય તે પોતાની સભામાં પહેલા ઠરાવ પસાર કરશે, કેટલી જરૂર છે, કેટલા સમય માટે, કેટલો વ્યાજનો દર, કોની પાસેથી પહેલી પ્રાયોરિટી પૈસા લેવાના, આવો બધો આખો એક ઠરાવ પસાર કરવામાં આવશે ડિરેક્ટર મંડળની સભામાં। સૌ પ્રથમ કંપનીના નિયમન પત્રમાં ડિબેન્ચર અંગેની જોગવાઈઓનો અભ્યાસ કરવામાં આવે છે।
तो जे डिबेंचर धारकोनी सभा थाय एमां पहली वस्तु के भाई कंपनीना जे नियमन पत्र छे मैं वात करी ते पहला पण के कंपनीना रूल्स अने रेग्युलेशन नु पालन करवा माटे कंपनी माटे सौथी महत्वनी वस्तु होय तो नियमन पत्र। तो नियमन पत्र नी अंदर शुं जोगवाई छे तो डिबेंचर कंपनी डिबेंचर छे ए कंपनी बहार पाड़ी सके के नथी पाड़ी सकती, पाड़े तो केटली मुदत माटे बहार पाड़े छे, मुदत माटे बहार पड़ा तो केटलू व्याज राखवू, अथवा डिबेंचर कया प्रकारना बहार पाड़वा, जे चार प्रकारना आपणे आगळ जोया हता ते। तो आ बधी ज वस्तु नियमन पत्रमां छे तो एने के नथी, आ बधुं पहेला नियमन पत्र जोशे। त्यारबाद कंपनी संचालक मंडळनी सभामां डिबेंचर बहार पाड़वा माटेनो ठराव करे छे, जेमां डिबेंचरनी संख्या, डिबेंचरनी किंमत, डिबेंचरनी कुल रकम, व्याजनो दर, व्याजनी चुकवणी, शरतो वगैरे बाबतो अंगेनो निर्णय लेवामां आवे छे। नियमन पत्रने आधीन ज्यारे पछी डिरेक्टरो छे ए संचालक मंडळनी सभा योजशे अने एनी अंदर नक्की करशे केटला डिबेंचर बहार पाड़वा, कई किंमते बहार पाड़वा, केटली किंमते बहार पाड़ीने केटली रकम भेगी करवी, आ रकम आवी एना उपर केटलू व्याज आपवू, व्याज छे एने केवी रीते चूकवू, केवी शरतो राखवी, आ बधुं जे छे डिरेक्टर मंडळनी सभामां खास करीने ठराव पसार करવામાં આવતો હશે। તો આ પહેલી વિધિમાંથી પસાર થાય પછી બીજો જે આપણો પોઈન્ટ છે કંપનીની સામાન્ય સભામાં ઠરાવ। कंपनी डिबेंचर बहार पाड़ी जे नाणाकीय भंडोल एकत्र करवा मागे छे तेना कारणे उछीनी मूडीनु प्रमाण मुक्त अनामत भंडोल करता वधी जतुं होय अथवा सत्ता मर्यादाथी वधारे रकमना डिबेंचर बहार पाड़वाना होय त्यारे कंपनीनी सामान्य सभा बोलावी सभ्योनी संमतिनो ठराव करवामां आवे छे। एटले शुं के छे કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે અને જ્યારે ડિબેન્ચર બહાર પાડવાનો મુખ્ય હેતુ કંપનીનો શું છે કે નાણાકીય ભંડોળ એકઠા કરવાનું, તો નાણાકીય ભંડોળ એકઠા કરવે એના કારણે શું કીધું કે ઉછીની મૂડીનું પ્રમાણ મુક્ત અનામત ભંડોળ કરતાં વધી જતું હોય, તો એટલે કે કંપની જે છે ને અમુક ટકા રકમ નફામાંથી અથવા કંપની શરૂ થઈ હોય ને તો અમુક ટકા રકમ છે ને અનામત તરીકે રાખી હોય। અનામત તરીકે શું કે જ્યારે કંપનીને જરૂર પડે ત્યારે એ અનામત રાખેલ ભંડોળમાંથી કંપની એનો ઉપયોગ કરી શકે છે, તો એના કરતાં આ ડિબેન્ચરની રકમ વધી જાય તો શું કરવું એમ। તો અથવા બીજું સત્તા મર્યાદાથી વધારે રકમના ડિબેન્ચર બહાર પાડવાના હોય, એટલે શું કીધું કે એની અંદર નિયમ હોય ભાઈ કંપનીની અંદર કે તમારી પાસે ભંડોળ છે ને એની કરતાં વધારે તમે ડિબેન્ચર છે એ ન બહાર પાડી આગો, તો એ સત્તા મર્યાદાથી બહાર વધારે રકમના ડિબેન્ચર પાડો હોય ત્યારે કંપની છે એ સંચાલકો છે એ તમામ સભ્યોની સભા બોલાવે અને ત્યારે ચોખવટ કરે કે ભાઈ કે આપણી કંપનીની અંદર આટલા રૂપિયાની જરૂર છે, કંપની આટલા રૂપિયા એકત્ર કરવા માગે છે, પણ કંપની પાસે અનામત ભંડોળ છે એ છે એના કરતાં વધારે આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ, તો આની અંદર કેટલા સભ્યોને મંજૂર છે અને કેટલા લોકોને મંજૂર નથી આવી એક સભા બોલાવી અને એની અંદર બધાનો હા છે કે ના છે અને પછી ઠરાવ પસાર કરવામાં આવે છે। તો આ બીજી વિધિમાંથી પસાર થાય છે। ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે સેબી 1992ની અંદર સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાનો જે કાયદો છે સેબી છે એની પાસે ખાસ મંજૂરી લેવી પડે છે। આજે તમે શેર બજારની અંદર કોઈ પણ કંપની તમે શેર લ્યો તો ખાસ કરીને દરેક છે ને સેબીને માન્ય હશે। સેબી છે એ કોઈ પણ કંપની છે એ કોઈ લોકોના પૈસા છે એની ઉઠાંતરી ન કરે એના માટે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા ખાસ ધ્યાન રાખતી હોય છે, તો કે સેબીની મંજૂરી લેવી પડે, ડિબેન્ચર બહાર પાડવા માટે સેબીની મંજૂરી મેળવવી પડે છે અને સેબીના માર્ગદર્શક સૂચનોનું પાલન થાય તેની પણ તકેદારી રાખવી પડે છે। એટલે સેબીની પાસે મંજૂરી લેશે કંપની કે ભાઈ અમારી કંપનીને આટલા રૂપિયાની જરૂર છે, આ કારણ માટે અમારે પૈસા જોઈશે, એટલા માટે અમે નાણા ભંડોળો એકઠા કરીએ છીએ, અને સેબી એમ કે ઓકે, પણ સેબી જે કે એ પ્રમાણે તમામે તમામ ગાઈડલાઇન અનુસરવી પડતી છે, સેબીના નિયમો મુજબ એ લોકો જે છે કંપનીએ ડિબેન્ચર બહાર પાડવાના હોય છે। ત્યાર પછી છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, જ્યારે શેરની અંદર વિજ્ઞાપન પત્ર બહાર પાડતા હતા ને કે જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપવાનું હોય કે ભાઈ કંપની છે એ આટલી શેર અરજીઓ બહાર પાડે છે અને એના માટે જાહેર જનતાને આમંત્રણ આપે વિજ્ઞાપન પત્ર, એવી રીતનું ડિબેન્ચરની અંદર પણ વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે છે। તો કે જાહેર કંપનીઓએ ડિબેન્ચર બહાર પાડવા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા
जाहिर जनता ने आमंत्रण आपे छे। विज्ञापन पत्र में डिबेन्चर की विविध बाबतों विगते दर्शावामां आवे छे, जेनो डिबेन्चर जेवा डिबेन्चर खरीदवा इच्छती व्यक्तिओ संस्थाओ वगैरे अभ्यास करे छे अने डिबेन्चर खरीदीनो निर्णय करता जोवा मळे छे। एटले कंपनी छे ई विज्ञापन पत्रनी अंदर जाहिर जनता ने डिबेन्चर माटे आमंत्रण आपे छे। तो डिबेन्चरनी आ विविध विगतो दर्शावामां आवे छे के भाई जे लोकोने रस होय, जे लोकोने डिबेन्चर खरीदवा छे, ए डिबेन्चर खरीदवा इच्छती कोई व्यक्ति होय, आखी संस्था पण डिबेन्चर खरीदी आगे, एवं नहीं कोई व्यक्ति ज खरीदे, आखी कोई संस्था चालती हो तो ई पण खरीदी आगे छे, कोई कंपनी पण बीजी होय नाना मोटी तो ई पण डिबेन्चर खरीदी आगे छे। तो एनी अंदर बधा ज नियमो लखेला होय, बधी जोगवाईओ होय, व्याजनो दर लखेलो होय, मुदत लखेलो होय, तो जे लोकोने इंटरेस्टेड हशे, जे लोकोने रस हशे, ई लोको डिबेन्चर विशे छे निर्णय लई शके, एना माटे विज्ञापन पत्र बहार पाड़े छे। डिबेन्चर ट्रस्टीओनी निमणूक। डिबेन्चर धारकोना हितोनुं रक्षण करवा माटे ट्रस्ट धारानी जोगवाई प्रमाणे ट्रस्ट डीड डिबेन्चर करार पत्र तैयार करवामां आवे छे अने कंपनीमां डिबेन्चर ट्रस्टीओनी निमणूक करवामां आवे छे। आ डिबेन्चर ट्रस्टनी निमणूक कोना माटे करवामां आवे छे? तो खास करीने डिबेन्चर धारको माटे। एटला माटे કે ભાઈ કંપની ધારાની જોગવાઈ અનુસાર અથવા ડિબેન્ચરનું એક કરાર પત્ર હોય એને અનુસાર ખાસ કરીને કંપની દ્વારા આવા ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે। એ એટલા માટે કે ભાઈ લોકોએ પૈસા કંપનીને આપી દીધા એક ડિબેન્ચર ધારકોએ અને કંપની અમુક સમય બાદ બંધ થઈ જાય અથવા કોઈ પૈસા ન આપે રિટર્ન, તો આના માટે જવાબદાર કોણ? તો એના માટે એક વચગાળાના વ્યક્તિ આપણે જેને કહી શકાય ડિબેન્ચર ટ્રસ્ટી પણ કહેવામાં આવે છે। ત્યાર પછીનો છઠ્ઠો પોઈન્ટ આપણો છે બાહિંધરી દલાલો સાથે કરાર। કંપનીના સંચાલકો ડિબેન્ચરના ભરણા સંદર્ભે બાહિંધરી દલાલો સંસ્થાઓ સાથે કરાર કરવા માગતા હોય તો તે આ તબક્કે કરવામાં આવે છે। બંને પક્ષે શરતો નક્કી થાય છે। બાહિંધરી દલાલો એટલે એવું કે જ્યારે કંપની એક્ઝામ્પલ તરીકે 100 કરોડ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડે છે, તો જ્યારે આ દલાલો છે એ કંપની સાથે વાતચીત અને અમુક શરતો બંને પક્ષને આધીન કે ભાઈ 100 કરોડના તમે ડિબેન્ચર બહાર પાડો છો, એમાંથી તમારી પાસે જેટલા ડિબેન્ચર આવશે અને બાકીના જે ડિબેન્ચર નહીં આવે તો બાકીની રકમ અમે આપશું, પણ અમને આટલા સમય પછી ચોક્કસ વ્યાજ મળવું જોઈએ, ચોક્કસ મુદતે અમારા પૈસા રિટર્ન થવા જોઈએ, અથવા તમે કોઈ વસ્તુ અમને ગીરો આપશો, આવી બંને પક્ષે શરતો હોય છે, તો આને કહેવાય દલાલો। એક્ઝામ્પલ તરીકે 95 કરોડ રૂપિયા છે ડિબેન્ચર ધારકો પાસેથી બહારથી આવી ગયા અને 5 કરોડની મૂડી કંપનીને ઘટી, તો આ જે દલાલો છે બાહિંધરી દલાલો એ કંપનીને એ રકમ પૂરી કરશે, તો આને કહેવાય છે બાહિંધરી દલાલો સાથેનો કરાર। શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું। કંપની ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવે છે। જે શેરની અંદર એવું હતું કે ભાઈ જે વ્યક્તિઓ શેર ખરીદવા માગતા હોય એ શિડ્યુલ બેંકની અંદર અરજીઓ સાથે નાણાં છે અમુક ટકા એ એને ભરપાઈ કરવાના હોય, એવી રીતના જ્યારે વિજ્ઞાપન પત્રમાં જાહેરાત કરી હોય છે ત્યારે ડિબેન્ચર બહાર પાડવા માટેની ત્યારે કંપનીએ એની અંદર બધી માહિતી આપેલી હોય કે આટલા દિવસની અંદર આ પ્રકારની બેંકમાં તમે અરજી સાથે તમારા રૂપિયા જેટલા હોય એમાં તમે જમા કરાવી શકો, તેને માટે એક ખાતું ખોલાવવા શિડ્યુલ બેંકમાં ખાતું રેડી, એ ખાતું આપણે જે તે કંપની હોય એને ચોક્કસ નક્કી કરેલ હોય છે। આઠમું છે શેર બજારમાં નોંધણી। જો વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ હોય તો કંપની સંચાલકોએ ડિબેન્ચરના ખરીદ વેચાણ માટે માન્ય શેર બજારમાં અરજી કરે છે, પરંતુ જો શેર બજાર આ અરજી કોઈ કારણસર રદ ના મંજૂર કરે તો કંપનીએ ડિબેન્ચરના નાણાં પરત કરવા પડે છે। શું કીધું? શેર બજારમાં નોંધણી, જ્યારે કંપની શેર બહાર પાડે ત્યારે પણ માન્ય શેર બજારમાં નોંધણી કરવાની હોય, તો આવી રીતના ડિબેન્ચરની અંદર પણ માન્ય જે શેર બજાર હોય એમાં કંપની કે ભાઈ અમે આટલા રૂપિયાના ડિબેન્ચર આટલા વ્યાજ સાથે લોકો પાસેથી વિજ્ઞાપન પત્રને આધારે અમે ખરીદીએ છીએ અને જો આની અંદર માન્ય શેર બજાર એની કંપનીની અરજી ન સ્વીકારે તો ના મંજૂર કરે તો કંપની પાસે જે બહારથી શેર ડિબેન્ચર ધારકો પાસેથી જે નાણાં આવેલા હોય એ કંપનીએ જે તે ડિબેન્ચર ધારકોને પરત કરવા પડે છે, એટલે માન્ય શેર બજારમાં નોંધણી કરાવવાનું ખાસ હોય છે।
नवमो पॉइंट छे डिबेन्चर वेचनी पत्रक तैयार करव। हवे शुं कीधुं, शेर बजार में नोंधणी थई गई तो ओके, हवे शुं थयुं के जे लोकोना डिबेन्चर कंपनी पासे छे तो आवा डिबेन्चर धारकोने छे एनुं एक डिबेन्चर वेचनी पत्रक तैयार करशे। एमनी अंदर जे ते डिबेन्चर धारको छे एनी बधी ज माहितीओ एमनी अंदर होय छे। विज्ञापन पत्र में दर्शाव्या प्रमाणे डिबेन्चर भरणानी यादी बंद थया पछी आवेल डिबेन्चर अरजीना आधारे कंपनी सेक्रेटरी डिबेन्चर वेचनी पत्रक तैयार करे छे। कंपनीना डिरेक्टरोनी सभा में डिबेन्चर फाळवणी अंगे निर्णय लेवामां आवे छे। कोने केटला डिबेन्चर फाळववा ते नक्की थई गया पछी डिबेन्चरना प्रमाणपत्र मोकलवानी कार्यवाही करवामां आवे छे। एटले शुं कीधुं, એટલે વિજ્ઞાપન પત્રમાં જાહેરાત થઈ છે એ પ્રમાણે બધાએ ના પૈસા આવી ગયા છે। હવે એ યાદી એવી છે એના આધારે છે ને ડિબેન્ચર કંપનીનો સેક્રેટરી હોય ને એ દરેક ડિબેન્ચર ધારકો છે એની યાદી તૈયાર કરશે। આપણે કેમ છૂટક રોકાણકારો પાસેથી સંસ્થાઓ પાસેથી રેડી હાઈ વેલ્યુ ધરાવતા જે વેલ્થ હોય એની પાસેથી અને કંપનીના કર્મચારી આવી રીતના જેમ શેર બહાર પાડતા હતા એવી રીતના ડિબેન્ચર પણ બહાર પાડવામાં આવે છે। એવું નથી કે હવે કંપનીની અંદર કામ કરતા હોય ડિબેન્ચર હોલ્ડર ન બની શકે, કંપનીની અંદર કામ કરતો હોય એ જ વ્યક્તિ પણ ડિબેન્ચરમાં રોકાણ કરી શકે છે। તો પછી આવી રીતની આખી બધી યાદી આવ્યા પછી સેક્રેટરી છે એ એની ફાળવણી કરશે કે કયા પ્રકારના ડિબેન્ચર ધારકોના પાસેથી કેટલા ડિબેન્ચર આપવા, કેટલા ડિબેન્ચર એને લેવા। તો આવું આખું એક યાદી તૈયાર થાય છે અને યાદી તૈયાર થઈ ગયા પછી એને દરેક જે લોકોના ડિબેન્ચરો બહાર પાડેલા કંપનીએ સ્વીકાર્યા છે એવા લોકોને કંપની તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે। હવે છે ડિબેન્ચરના પ્રમાણપત્રો, લાસ્ટ જે આપણો પોઈન્ટ છે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, એનો જે લાસ્ટ પોઈન્ટ છે ડિબેન્ચરના પ્રમાણપત્રો, જે વિધિ આપણે શેરની અંદર કરીએ છીએ શેર બહાર પાડવાની વિધિ એવી જ વિધિ આપણે ડિબેન્ચરની અંદર અનુસરવાની હોય છે। બંનેની અંદર મૂડી કંપનીએ ભેગી કરવાની હોય છે, બંનેની અંદર વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું હોય છે, બંનેની અંદર શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું હોય છે, બંનેની અંદર જે જાહેર જનતા છે એને અરજી કરવાની હોય છે, બંનેની અંદર અરજી સમયે નાણાં છે શિડ્યુલ બેંકમાં જમા કરવાના હોય છે। આખી પ્રોસેસ જે શેરની છે એવી જ છે પ્રોસેસ એ ડિબેન્ચરની છે। તો જોઈએ ડિબેન્ચરના પ્રમાણપત્રો, કંપનીએ જો ડિબેન્ચરના નાણાં હપ્તાથી ચૂકવવાની શરત રાખી હોય તો પૂરા નાણાં ચૂકવવા પછી અથવા જો ડિબેન્ચરના પૂરા નાણાં ભરપાઈ થયા હોય તો તેમના ડિબેન્ચર પ્રમાણપત્રો કંપની સેક્રેટરી તૈયાર કરે છે અને કંપની ધારાની જોગવાઈ મુજબ નિયત સમય મર્યાદામાં ડિબેન્ચર પ્રમાણપત્રો ડિબેન્ચર ધારકોને મોકલી આપવામાં આવે છે। હવે એવું નથી હોતું ભાઈ કંપનીના તમે ડિબેન્ચર હોલ્ડર થવા માગો છો તો તમે જેટલા રૂપિયા રોકવા માગો છો એક સાથે તમારે કંપનીને આપી દેવા, આવું ચોક્કસ હોતું નથી। કંપનીએ મુદત આપી હોય છે કે ભાઈ તમે અમારી કંપનીના આટલું રોકાણ કરવા માગતા હોય તો આટલા તમે ડિબેન્ચર અમને આપવા માગતા હોય તો આટલા સમયની અંદર તમારે રૂપિયા આપવાના। ધારો કે 2 મહિનાની અંદર કોઈ વ્યક્તિ છે એ 20 લાખ રૂપિયા આપે છે તો જ્યારે 2 મહિનામાં 20 લાખ રૂપિયા ચૂકવશે ત્યારે સેક્રેટરી છે એનું ડિબેન્ચર પત્રક તૈયાર કરશે અને ત્યાર પછી એને ડિબેન્ચરનું પ્રમાણપત્ર આપશે। તો આવા ડિબેન્ચર પત્રો પણ તૈયાર કરવાનું કામ છે એ સેક્રેટરીનું છે। તો આપણે આ 10 વિધિ જોઈ જે ડિબેન્ચર બહાર પાડવાની ડિરેક્ટર મંડળની સભામાં પહેલાં યોજાય, સભામાંથી પછી અમુક જે કંપની પાસે અનામત મૂડી છે એના કરતાં વધારે નાણાં એકઠા કરવા હોય તો કંપની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરે, આખો ઠરાવ પસાર થઈ ગયો સેબી પાસે મંજૂરી લેવા જાય, સેબી મંજૂરી આપે એટલે સેબીની તમારે તમામ પ્રકારની ગાઈડલાઈન અનુસરવાની, ત્યાર પછી આ 3 વસ્તુ થઈ ગઈ પછી કંપની છે વિજ્ઞાપન પત્ર બહાર પાડશે જાહેર જનતા માટે, પછી જાહેર જનતા પાસેથી રૂપિયા એકઠા થશે એટલે એને માટે ડિબેન્ચર ટ્રસ્ટની નિમણૂક કરશે, ડિબેન્ચર ટ્રસ્ટની નિમણૂક કરશે એટલે પછી વચ્ચે બાંયધરી દલાલો કંપની સાથે શરતોને આધીન અને કાર્યવાહી કરશે, પછી શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવાનું જેમાં શેર અરજી અને નાણાં નાખવાનું એટલા માટે, પછી માન્ય શેરબજારમાં નોંધણી કરવી, શેરબજારમાં નોંધણી થઈ જાય પછી ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવું અને ડિબેન્ચર વેચણી પત્રક તૈયાર કરવું એટલે જે ડિબેન્ચર ધારકોના નાણાં કમ્પ્લીટ આવી ગયા છે કંપનીમાં એ લોકોને એના પ્રમાણપત્ર આપવા। તો આવી સંપૂર્ણ આવી 10 પ્રકારની વિધિ અનુસરવી પડતી હોય છે। હવે છે ડિબેન્ચર હોલ્ડરના અધિકારો,
डिबेंचर होल्डर जो कंपनी ने जो शेयर जेनी पास होने शेयर होल्डर कहवाई जेनी जे कंपनी ने पैसा आपे छे डिबेंचर तेने कहेवामां आवे छे डिबेंचर होल्डरो। तो एमना अधिकारो कया कया छे तो एमना टोटल 11 जेटला अधिकारो छे। तो जोईए एने इंग्लिश में राइट ऑफ डिबेंचर होल्डर्स केवा केवा अधिकारो छे डिबेंचर धारक ने। तो कंपनी में डिबेंचर धारकों ने पण विविध अधिकारों मळवा पात्र थाय छे। डिबेंचर धारको कंपनीना लेणदारों छे जेथी कंपनी अने डिबेंचर धारको वच्चे देवादार लेणदारनो संबंध जोवा मळे छे। कंपनी माटे कंपनीने ओछीना पैसा आपेल कंपनीए भविष्यमां गमे त्यारे एने परत तो करवाना छे तो एना माटे कंपनीना लेणदार कहेवाय। लेणदार एटले मारे कोई पाहेथी पैसा लेवाना होय तेना माटे हूँ लेणदार छु। शुं थयो एना माटे हूँ लेणदार मारा माटे देवादार छु मारे एना पाहेथी पैसा लेवाना छे नही एने लेणदार रेडी। तो आवी कंपनी वच्चे देवादार अने लेणदारनो संबंध थाय तो आमां देवादारी कंपनी कहेवाय ने लेणदारी कोण कहेवाय जे डिबेंचर होल्डर छे। तो एमनी अंदर डिबेंचर ना 11 जेटला अधिकारो छे। तो जोईए डिबेंचर पर निर्धारित समये अने निश्चित दरे व्याज मळवानो अधिकार। पहेलो अधिकार शुं ज्यारे कंपनीए विज्ञापन पत्र बहार पाड्यू त्यारे जे माहिती छे एना आधारे डिबेंचर होल्डरो ए नाणा कंपनीने आपशे। तो एनी अंदर ચોક્કસ અને સમય જે નક્કી કર્યો હોય એ સમયે અને જે વ્યાજદર નક્કી કર્યા હોય એ વ્યાજે નાણાં મેળવવાનો અધિકાર ડિબેન્ચર હોલ્ડરોનો છે। ત્યાર પછી શરત ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી થતાં નાણાં પરત મેળવવાનો અધિકાર જે ચોક્કસ સમય આપ્યો હોય એ સમય પછી નાણાં મેળવવાનો અધિકાર છે એ પણ ડિબેન્ચર હોલ્ડરોનો છે। ત્રીજું કંપનીની રજિસ્ટર ઓફિસે રાખવામાં આવેલ દસ્તાવેજોનો અભ્યાસ તપાસ અને નકલ મેળવવાનો અધિકાર। જો આ પોઈન્ટ એટલા માટે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ કંપનીને નાણાં ઉછીને આપે છે તો જે વ્યક્તિ નાણાં ઉછીને આપે છે કંપનીમાં રૂપિયા રોકે છે તો એ બધી જ માહિતી તો પહેલાં મેળવશે। તો જ્યારે કંપની શરૂઆત થઈ હોય ત્યારે કંપનીની જે રજિસ્ટર ઓફિસ હોય ને ત્યાં જે ડિબેન્ચર હોલ્ડરો હોય એ તમામે તમામ પ્રકારના દસ્તાવેજો કંપની ભાઈ છે તો કંપનીમાં રોકાણ કરવું છે તો કંપની નફો કરે છે કે નુકસાન કરે છે કંપની કેટલા વર્ષથી આ સ્થાપના થયેલી છે કંપનીનું ટોટલ વેલ્યુ કેટલી છે આ તમામે તમામ પ્રકારના દસ્તાવેજો એ જોઈ શકે છે અને એની નકલ એની ઝેરોક્સ કોપી જોતી હોય તો પણ એ લોકો મેળવી શકે છે। અને એવું નથી હોતું કે આ બધી માહિતી મેળવવા પછી ફરજિયાત કંપનીને નાણાં આપવા પડશે એ ન આપે તો પણ ચાલે પણ આ બધી માહિતી મેળવવાનો પણ અધિકાર તેમનો છે। ત્યાર પછી કંપની ડિબેન્ચર ધારકો સાથે ટ્રસ્ટ ડીડ ટ્રસ્ટ કરાર કરે છે જેમ તેની જોગવાઈ મુજબ આ કામગીરી થાય છે કે કેમ તેને જાણવાનો પણ અધિકાર છે। જ્યારે કંપનીની અંદર એક ટ્રસ્ટ ડીડ હોય છે ટ્રસ્ટ ડીડ હોય છે જે ટ્રસ્ટ કરાર કરેલો હોય છે હવે એ અનુસાર જે કરાર કરેલો છે કંપની અને ડિબેન્ચર હોલ્ડરો એને આધીન કંપનીમાં કાર્ય થાય છે કે નહીં। કંપની એમ કહે કે ભાઈ અમે 100 કરોડ રૂપિયાનું મંડળ ડિબેન્ચર ઊભા કરી અને અમે આટલા પ્રકારનું રોકાણ કરવા માગીએ છીએ આ પ્રકારનું રોકાણ કરી અને આટલા ટકા નફો મેળવવા માગી તો એને પ્રમાણે કંપની કામ કરે છે કે નથી કરતી એ જોવાનું પણ અધિકાર છે એ ડિબેન્ચર હોલ્ડરોનો છે। ત્યાર પછી કંપની રજિસ્ટર ઓફિસે જરૂરી ફી ભરી જે તે સાચી માહિતી મેળવવાનો પણ અધિકાર હોય કે અમુક તમારે કંપનીની વસ્તુ તમારે ચેકઆઉટ કરવી હોય તો તમારે અમુક પૈસા ભરીને તમે કંપનીની બધી માહિતી મેળવી શકો છો। તો જે લોકો રોકાણ કરવા માગતા હોય છે એ અમુક નાણાં ભરી અને રજિસ્ટર ઓફિસે જઈ અને એનું ફોર્મ કોઈ હોય ભરી અને જે તે માહિતી હોય એ પણ મેળવી શકે છે આધાર છે ડિબેન્ચર હોલ્ડરોનો છે। ડિબેન્ચર હોલ્ડરોને તેમના હિતોનું રક્ષણ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર કે પોતાનું હિત છે પોતાના તરફથી કોઈ પ્રકારની સિક્યુરિટી રાખવાની હોય તો એના માટે છે ડિબેન્ચર હોલ્ડરો છે એમને અધિકાર છે કોઈ ટ્રસ્ટી નિમણૂક કરવાનો એટલે એ પણ અધિકાર પોતાની પાસે છે। સાતમો અધિકાર કંપનીના સંચાલકો ડિબેન્ચર હોલ્ડરોને અસર કરતા મહત્વના નિર્ણયો લેતા પહેલાં ડિબેન્ચર ટ્રસ્ટીને વિશ્વાસમાં લેવા પડે છે। જો કંપનીના સંચાલકો જો ડિબેન્ચર હોલ્ડરોનું હિત ન જોખમાય ડિબેન્ચર હોલ્ડરોના નાણાં જોખમમાં ન મુકાય આવો કોઈ નિર્ણય લેવાનો હોય રેડી કંપનીના ડિબેન્ચરોને અસર થાય એવો તો એના માટે ખાસ કરીને
જે ડિબેન્ચર ટ્રસ્ટી નિમણૂક કરેલી હોય નડે એને પહેલાં એકવાર કંપનીએ પૂછવું પડે છે કે ભાઈ અમે આ વસ્તુ કરવા માગીએ છીએ અને કંપનીના જે ડિબેન્ચર હોલ્ડરો છે એને આવી અસર થઈ શકે એમ છે તો આ પણ પહેલાં છે એ એક માહિતીનો કરાર કરવાનો હોય તો એ પણ એક વિશ્વાસમાં લેવા પડે છે એ પણ અધિકાર છે એમનો. આઠમું, કંપનીએ જે મિલકતની જામીનગીરી અથવા ગીરો આપેલ હોય તેની ટ્રસ્ટ ડીડમાં કરેલી જોગવાઈ પ્રમાણે સલામતી જળવાય તે જોવાનો અધિકાર છે. હવે કંપની એમ કીધું હોય પહેલાં જોયું ને ગીરો ડિબેન્ચર, તો કંપની એમ કીધું કે 10 લાખ રૂપિયા અને આ ડિબેન્ચર જોઈએ તો અમે 10 લાખની કોઈ વણે જામીનગીરી તરીકે કોઈ વસ્તુ આપેલી હોય તો આવી જામીનગીરી તરીકે આપેલી વસ્તુ છે એ કંપની કોઈ વસ્તુ વેચી તો નથી નાખતી ને, કંપની એનો વધારે પડતો ઉપયોગ તો નથી કરતી ને, આની સલામતી તો બરાબર જળવાય છે ને, આનો પણ અધિકાર છે એ ડિબેન્ચર હોલ્ડરોનો છે. જામીનગીરી પેટે આપેલ મિલકત ટ્રસ્ટીની જોગવાઈનો જો ભંગ કરે અને કોઈ શરતોનું પાલન ન કરે તેવા સંજોગોમાં કાર્યવાહી કરવાનો પણ અધિકાર છે એ ડિબેન્ચર હોલ્ડરોનો છે. જે જામીનગીરી તરીકે ગીરો મૂકેલી જે મિલકતો છે અને એને જો કોઈ કંપની એના ઉપર કોઈ અસર ખાતી હોય તો એની પાસે અધિકાર છે એને કાયદેસરની કાર્યવાહી કરવાનો, એ પણ છે જે ડિબેન્ચર હોલ્ડરો છે તે કરી શકે છે. અને 10મો પોઈન્ટ, સમયાંતરે કંપનીની પ્રગતિ કે વિકાસની માહિતી મેળવવાનો અધિકાર છે. એટલા માટે ભાઈ અમુક સમય વર્ષે અથવા 6 મહિને જે ડિબેન્ચર હોલ્ડરો હોય એ કંપનીની તમામ પ્રકારની માહિતી મેળવી શકે છે, ભાઈ કંપની છે એ વિકાસ કરે છે, નફામાં છે કે નુકસાનમાં છે કે સ્ટેબલ છે એ જ કન્ડિશનમાં, તો આ જોવાનો અધિકાર એટલા માટે છે કે એણે કંપનીને એક પ્રકારના નાણાં ઉછીને આપેલા છે તો પોતાના નાણાં છે એ જોખમમાં ન મુકાય એના માટે જોવાનો પણ અધિકાર છે એ શેર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડરોનો છે. અને 11મો પોઈન્ટ છે, કંપની વિસર્જન સમયે પોતાના નાણાં અગ્રમતા ક્રમે પરત મેળવવાનો. કંપની જ્યારે બંધ થાય ને ત્યારે સૌની પહેલાં નાણાં મેળવવાનો અધિકાર ડિબેન્ચર ધારકોનો છે, ત્યાર પછી પ્રેફરન્સ શેર હોલ્ડરોનો છે, ત્યાર પછી ઇક્વિટી શેર હોલ્ડરોનો છે. તો કંપની જ્યારે બંધ થાય તો સૌની પહેલાં નાણાં કોને મળે છે, તો કે ડિબેન્ચર હોલ્ડરોને મળે છે. તો આવા 11 પ્રકારના જે અધિકારો છે ને એ ડિબેન્ચર હોલ્ડરોને હોય છે. આ આપણો જોયો 3.4. હવે આપણો આજના લેક્ચરનો લાસ્ટ પોઈન્ટ છે જે છે 3.5, એમની અંદર છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તો એમને જોઈએ તો ઇંગ્લિશમાં પણ એને એ જ કહેવાય છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે, કંપની ડિબેન્ચર હોલ્ડરોના આ દેવા સામે મિલકતોની જામીન ગીરો આપે છે. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ શું છે, તે ડિબેન્ચર એ કંપની માટે દેવું છે એ આપણે જોયું, અને કંપની ડિબેન્ચર હોલ્ડરોને આ દેવા સામે શું કરે છે, મિલકત કોઈ આપે છે એ ગીરો આપે છે, ગીરો ડિબેન્ચર બહાર પાડે. તો ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરવામાં આવે છે. તે ભારતનો જે કંપની ધારો 2013 છે એના આધીન ડિબેન્ચર ધારકો અને કંપની વચ્ચે કોઈ કરાર કરવામાં આવે છે અને આ કરાર છે એ ક્યાં કરવામાં આવે છે, કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ હોય ત્યાં એ કરાર કરવામાં આવે છે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોને કરારને ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાય કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે 1 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછે કે ટ્રસ્ટ ડીડ કોને કહે છે, ટ્રસ્ટ કરાર કોને કહે છે, ટ્રસ્ટ ન્યાય કરાર કોને કહે છે, તો કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોને ટ્રસ્ટ ડીડ કહે છે, ટ્રસ્ટ કરાર કહે છે અથવા ટ્રસ્ટ ન્યાય કરાર કહેવામાં આવે છે. કોની વચ્ચે, કંપની હોય અને સામે ડિબેન્ચર ધારકો વચ્ચે. કંપનીના ડિબેન્ચર હોલ્ડરો જુદી જુદી જગ્યાએ બિન સંગઠિત રીતે વહેંચાયેલા હોય છે, કારણ કે એક જ જગ્યાએથી તમામે તમામ પ્રકારના કંપનીના ડિબેન્ચર હોલ્ડરો ન મળે, તો આ અલગ અલગ જગ્યાએ આખા ભારત દેશમાંથી અલગ અલગ જગ્યાએથી હોય છે,
तो कंपनीना डिबेन्चर होल्डरो जुदी जुदी जगह बिनसंगठित बिनसंगठित एकठा न हो एक साथ न हो केवू कहवाय बिनसंगठित संगठित एटले आखू एक ग्रुप हो कहेवामां आवे छे संगठित बिनसंगठित रीते वेचायेला होय छे ज्यारे ट्रस्ट डीडनी जोगवाई आवा संजोगोमां तेमना हितनुं रक्षण करवा माटे ट्रस्टनी जोगवाई प्रमाणे तेमना प्रतिनिधि तरीके केटलीक प्रतिष्ठित व्यक्तिओने ट्रस्ट तरीके निमणूक करवामां आवे छे जे डिबेन्चर धारकोना विशाळ समुदायनुं प्रतिनिधित्व करे छे। आ डिबेन्चर ट्रस्टीओ डिबेन्चर धारकोना विश्वासनुं संपादन करी तटस्थ रीते हितरक्षण कार्य करे छे। એટલે કે ડિબેન્ચર હોલ્ડરો અલગ અલગ જગ્યાએ હોય અલગ અલગ રાજ્યની અંદર હોય તો આ બધા બિનસંગઠિત કહેવાય, પણ આને આખું સંગઠિત કરવા માટે જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય એની એક નિમણૂક કરવામાં આવે છે। અને આ નિમણૂક કરવા માટે શું કીધું કે દરેક લોકોને વિશ્વાસમાં લેવામાં આવે છે, દરેક લોકોના નિર્ણય છે એક જ જગ્યા ઉપર નક્કી કરવામાં આવતા હોય છે। એટલે ઇન શોર્ટ આખું સંગઠન માટેનો કોઈ વ્યક્તિ નિમવામાં આવતો હોય છે રેડી, અને એ વ્યક્તિ છે એ જે ડિબેન્ચર ધારકો છે એના હિતનું રક્ષણ થાય, એને કોઈ પ્રકારનું નુકસાન ન થાય અને કંપની સામે પોતાના કંપનીની તમામ પ્રકારની કાર્યવાહી છે એની અંદર કોઈને કોઈ રીતે કોઈ માર્ગદર્શિકાનું સૂચન કરીને જે નિર્ણય લેવામાં આવતો હોય છે તો આવા હિતના રક્ષણ માટે કંપનીની અંદર એક ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ પણ નિમવામાં આવે છે। કંપનીમાં સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે। શું કીધું? સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉપજે, એટલે કે જ્યારે કંપની છે એ સ્થિર છે વાંધો નહીં, પણ જ્યારે કંપની જોખમમાં હોય આવા કોઈ ચાન્સ હોય ત્યારે ટ્રસ્ટ ડીડ છે એ કાર્યવાહી કરવામાં મદદરૂપ થાય છે। અને કોના તરફથી કાર્યવાહી કરે છે? તો જે ડિબેન્ચર ધારકો છે એના તરફથી કાર્યવાહી કરે છે। ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવી તેમની સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર કરી શકાય છે। એટલા માટે ડિબેન્ચર છે હોલ્ડરોની સભા બોલાવવામાં આવે છે કે જે ટ્રસ્ટ ડીડ છે એ ડિબેન્ચર હોલ્ડરોના રક્ષણ માટે છે। એટલે ડિબેન્ચર હોલ્ડરો પહેલાં સામાન્ય સભા બોલાવશે અને એમાં પછી કંઈ નવા નિયમોનું કોઈ સૂચના છે એનું કોઈ ફેરફાર કરવાના હોય તો એના માટે ખાસ છે એ નિયમોને અનુસરીને જ રજિસ્ટ્રાર સમક્ષ છે સામાન્ય સભા બોલાવ્યા પછી જ થઈ શકે છે। પણ કોની સભા બોલાવવાની? ડિબેન્ચર ધારકો એટલે કે ડિબેન્ચર હોલ્ડરોની। ટ્રસ્ટ ડીડમાં નીચે દર્શાવેલ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે। આપણે પૂછે કે એક માર્ક્સની અંદર કે ભાઈ ટ્રસ્ટ, એક માર્ક્સની અંદર તો ન હોય પણ બે માર્ક્સની અંદર આવો ક્વેશ્ચન આવે કે ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં જે કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે અને કયું ફોર્મ, તો જો કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે જે નીચે પ્રમાણે હોય છે। આપણે પૂછે કે ભાઈ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કયા નંબરનું ફોર્મ હોય છે? તો ફોર્મ નંબર 12 પ્રમાણે ભરવાનું હોય છે અને કઈ કઈ બાબતો દર્શાવેલી હોય છે જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનું ફોર્મ હોય એમની અંદર? તો કે કંપનીની પ્રાથમિક વિગત, કંપની ક્યારે શરૂ થઈ છે એ બધી જ માહિતી કંપનીની હોય એ પ્રાથમિક વિગત હોય છે। ડિબેન્ચર ઇસ્યુની વિગત, રેડી, ડિબેન્ચર ક્યારે ઇસ્યુ કરેલા છે કંપનીને એ માહિતી। જામીનગીરી મુકેલ મિલકતની વિગત, કંપનીએ કઈ મિલકતો ડિબેન્ચર ધારકો છે એની સામે મિલકત ગીરો મૂકેલી છે એ માહિતી પણ એ ફોર્મની અંદર હોય છે। ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક અંગેની વિગતો, કયા ડિબેન્ચર ટ્રસ્ટને નિમણૂક કરવામાં આવેલી છે, કયા કારણે નિમણૂક કરવામાં આવેલી છે અને કોણ કોણ ડિબેન્ચર હોલ્ડર છે તેમ સંપૂર્ણ માહિતી એની અંદર હોય છે ડિબેન્ચર ટ્રસ્ટીઓની। પાંચમું, જવાબદારી નિભાવવામાં કસૂરની ઘટનાઓ, ભાઈ અમુક જે જવાબદારી છે એમાં કોઈ ખામી ન રહે આવી ઘટનાઓની પણ એની અંદર જાણ કરવામાં આવે છે। છઠ્ઠું, કંપનીએ બંધન કરતા શરતો જોગવાયો, કંપનીને કેવી કેવી શરતો અને જોગવાઈઓ અનુસરવાની છે, કંપની માટે કઈ વસ્તુ બંધન કરતા છે કે જે કંપની છે જાતે નિર્ણય ન લઈ શકે એમાં શેર ડિબેન્ચર હોલ્ડરો અથવા ટ્રસ્ટ ડીડની જરૂર પડે તો આ શરતો પણ એની અંદર હોય છે। અને બીજી અન્ય બાબતો, તો કે ટ્રસ્ટ ડીડમાં શરતોમાં ફેરફાર કર્યા હોય તો તેની વિગતો, ટ્રસ્ટ ડીડમાં ફેરફાર કરવો હોય તો જ્યારે
डिबेन्चर होल्डरોની સામાન્ય સભા બોલાવીને જે ફેરફાર કરેલા હોય એ આ ફોર્મની અંદર લખવામાં આવે છે. ત્યાર પછી ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ વાંધા અને તેમનું નિરાકરણ. ડિબેન્ચર ધારકોની સભા બોલાવી એમાં ડિબેન્ચર ઓલ્ડરો છે એમના તરફથી કોઈ વાંધો છે, એમની કોઈ ફરિયાદો છે અથવા એમના કોઈ સૂચનો છે, એનું નિરાકરણ કેમ લાવવું, તો આ દરેક બાબતો છે એમની અંદર નોંધવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની અંદર ડિબેન્ચર બહાર પાડવાની વિધિ એ આપણે જોઈ, એમની અંદર જોયું તો એ પહેલો પોઈન્ટ જોયો તો ડિરેક્ટર મંડળની સભા, બીજો પોઈન્ટ હતો કંપનીની સામાન્ય સભામાં ઠરાવ, ત્રીજો હતો સેબીની મંજૂરી, ચોથો પોઈન્ટ હતો વિજ્ઞાપન પત્ર બહાર પાડવું, પાંચમો પોઈન્ટ હતો ડિબેન્ચર ટ્રસ્ટીઓની નિમણૂક, છઠ્ઠો પોઈન્ટ બાંયધરી દલાલો સાથે કરાર, સાતમો પોઈન્ટ શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું, આઠમું શેરબજારમાં નોંધણી, નવમું ડિબેન્ચર વહેંચણી પત્રક તૈયાર કરવું, દસમું ડિબેન્ચરના પ્રમાણપત્રો. આ 10 હતું એ ડિબેન્ચર બહાર પાડવાની વિધિ હતી. ત્યાર પછી આપણો 3.4 જોયો ડિબેન્ચર હોલ્ડરના અધિકારો, તો એમની અંદર 11 જેટલા અધિકારો છે તેમની ચર્ચા કરી, અને ડિબેન્ચર ટ્રસ્ટીડ અને ડિબેન્ચર ટ્રસ્ટીડમાં કઈ કઈ માહિતીઓ છે અને કયું ફોર્મ છે, આટલી વસ્તુ આપણે આપણો લેક્ચર નંબર 2 છે એમાં જોયું. હવે જ્યારે આપણો લેક્ચર નંબર 3 આવશે, નેક્સ્ટ લેક્ચર 3 અને ચેપ્ટરનો પણ લાસ્ટ લેક્ચર, એટલા માટે 3 લેક્ચર કે ચેપ્ટર આપણું એકદમ નાનું, ઇઝી અને સરળ અને 6 માર્ક્સનું છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે ડિબેન્ચર ફેરબદલીની વિધિ છે એ 8 પોઈન્ટ છે તે જોઈશું, અને ત્યાર પછી શેર અને ડિબેન્ચર બંને વચ્ચેનો તફાવતના જે 13 મુદ્દા અને ઇમ્પોર્ટન્ટ તફાવત છે આ 2 પોઈન્ટ જોઈશું, જે આપણો નેક્સ્ટ લેક્ચર નંબર 3 આવશે એમની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું.